Hallo. માસી માં હેમ કેમ પહોંચી ગયા ને? બરાબર ને? કોઈ તકલીફ રસ્તામાં કઈ નહીં ને? કેમ બેટા, માને મસ્કા મારે છે નટખટ? ના ના, હું તો આમ જ માસી, આમ જ. બેટા શ્યામ, અમે તારા લગ્નનું પાકું કરી આવ્યા છે. ઈ લોકો એક મહિના પછી લગ્ન લખીને મોકલશે. કેમ જમના બેન, તમારી આંખોમાં આંસુ? નહીં બેટા, આ તો આજે મને તારા બાપુની યાદ આવી ગઈ. દુઃખની સાથે સુખના આંસુ છે બેટા. અને બીજી એ વાતની ખુશી છે કે આજ મારો દીકરો આવડા મોટા ખાનદાનનો જમાઈ બની રહ્યો છે. કઈ માને હરખ ના હોય ગંગાબેન. અને હા, તારે પહેલા કઈ તૈયારી કરવાની છે યાદ છે ને? યાદ છે. સૌથી પહેલું કામ હું એ કરવાનો છું કે અમેરિકામાં બેસેલા મારા ભાઈ, મારા ભેરુ રામને હું ફોન કરવાનો છું. શ્યામ! એ સુંદર, અરે તું અહીંયા? અરે એ સંભાળી લે, સુકુદુક આવ્યા જા જો. બધા જોઈ રહ્યા છે. મને લાગે છે કે આપણે બીચે જવું પડશે. નહીં, ચાલ ને. ચાલ ને. હા ચાલ ને. ચાલ ચાલ. અહીંયા કોઈ નહીં જોવે. જો ઓ હા, અહીંયા કોઈ નથી. શ્યામ, મન ભરીને મળવાના દિવસો હવે દૂર નથી. પ્રેમથી પાનીતર ઓઢાડી પરણીને મને લઈ જાઓ, પછી મન ભરીને મળીશું. અને હા, અત્યારે તો હું એક જરૂરી વાત કહેવા આવી છું. બોલ ને. અમારા ઘરે અમે જન્માષ્ટમીનો પ્રસંગ ઉજવીએ છીએ અને હું ઈચ્છું છું કે તમે એમાં આવો. હે સુંદર, તું બોલાવે ને હું ના આવું? આવીશ, જરૂર આવીશ. અને ભગવાન દ્વારકાધીશનો જન્મોત્સવ આપણે ઉલ્લાસથી, ધામધૂમથી ઉજવીશું. હે ગોકુળમાં કોણ છે? યશોદાનો લાલ છે. એ ડાકોરમાં કોણ છે? રાજા રણછોડ છે. કુમાર માર હૈયા નહાર, ધર્મ કુમાર માર હૈયા નહાર, ઝૂલે પારણીએ ધર્મ કુમાર, હજરે ગોપીઓ ના લાલ મૈયા યશોદા ના લાલ, ગોપીઓ ના લાલ મૈયા યશોદા ના લાલ, ઝૂલે પારણીએ ધર્મ કુમાર. કંકુવર્ણ કાન કુંવરનું મુખડું, કંકુવર્ણ કાન કુંવરનું મુખડું, હે જોઈને મોહી છે જોને વ્રજ કેરનાર, જોઈ મોહી છે જોને વ્રજ કેરનાર, ઝૂલે ઝૂલે પારણીએ ધર્મ કુમાર. સોના ના મોર ઝૂલે નંદ નો કિશોર, સોના ના મોર ઝૂલે નંદ કિશોર, પ્યારા ને પારણે સોના ના મોર, પ્યારા ના પારણે સોના ના મોર. હે હિરલો ગાવે ને માતા હરી ને ઝુલાવે, ઘણી ચીરુડી હીરલાની ડોર, ઘણી ચીરુડી હીરલાની ડોર,
વેશ માથે ઝૂલે છે કેશ, બાલુડ વેશ માથે ઝૂલે છે કેશ, વાલો રમે મારે બાલુડ વેશ, મારો વાલો રમે મારે બાલુડ વેશ. એ રસિયા પ્રીતમને ગોપી તેડી રમાડે, કુમાર મારા હૈયા નહાર, ધર્મ કુમાર મારા હૈયા નહાર, ઝૂલે પરણ્યે ધર્મ કુમાર, હે ઝૂલે 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 પરણ્યે ધર્મ કુમાર. હે રાધે 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 ગોકુળમાં ગોવિંદ રાધે, ભજો રાધે 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 ગોકુળમાં ગોવિંદ રાધે. ગંગા જમના ઘાટ ઉપર, ગંગા જમના ઘાટ ઉપર, મોહન મોરલી વગાડે ગોકુળમાં ગોવિંદ રાધે, હે મોહન મોરલી વગાડે ગોકુળમાં ગોવિંદ રાધે. હે રાધે 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 ગોકુળમાં ગોવિંદ રાધે, રાધે 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 ગોકુળમાં ગોવિંદ રાધે. મન રાવણ ને મારગ જાતા, મન રાવણ ને મારગ જાતા, રસિયો રાસ રચાવે ગોકુળ માં ગોવિંદ રાધે. રંગ રસિયો રાસ રચાવે ગોકુળ માં ગોવિંદ રાધે, ભજો રાધે 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 રાધે, ભજો રાધે 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 ગોકુળ માં ગોવિંદ રાધે. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. અષાઢ ઉચારમ બની બહારમ, મેઘ મલારમ જલધારમ, દાદુર ઢકારમ વૈરમકારમ, તડદાતારમ વિસ્તારમ, નાલી સંભારમ પ્યાસ અપારમ, નંદ કુમારમ નિરખ્યારી, કહે રાધે પ્યારી મેં બલિહારી, ગોકુળ આવો ગિરધારી જીર ગોકુળ આવો, ગિરધારી રે જીર ગોકુળ આવો, ગિરધારે રાધે રાધે જય ગોવિંદ, રાધે રાધે જય ગોપાલા, હે રાધે રાધે જય ગોવિંદ, રાધે રાધે જય ગોપાલા, હે રાધે રાધે જય ગોવિંદ, રાધે રાધે જય ગોપાલા, રાધે રાધે જય ગોવિંદ, રાધે રાધે જય ગોપાલા. જય જય શ્રી રાધે કૃષ્ણ કનૈયાલાલ કી જય. જમના કાકી,
આપણી બાજુમાં કરશન કાકા ને ઘેર લગ્ન નું કીધું છે કે નહીં? તે ના કીધું હોય તો તને કઈ વાંધો છે? એમ નહીં, પણ આ તો શું છે, પાડોશી છે ને એટલે. એ મળ્યા લાલ, આ જબરી જોરાડી છે ને એ જાનમાં આવવાની છે. એ તો તો વગડાવો ઢોલ ને શરણાઈ અને પાછા સોકડીએ વીતી જશે. હલો હલો બેટા, ભલે તો વેર લેવા માટે આ નાટક કરતી હોય, પણ બાપના આંગણામાંથી દીકરીને વળાવવાનો સમય તો એક જ વાર આવે છે, પણ આ અવસર તો દીકરી માટે અનેરો છે. દીકરી, હું તારો બાપ, મારા સાચા હેતથી તને વળાવી રહ્યો છું. વેર વાળવા કરતા તારા પતિ અને તારી સાસુની સેવામાં વળી જજે બેટા. હું પ્રભુને પ્રાર્થના કરીશ કે હે મહાદેવ, મારી દીકરીનું લગ્ન જીવન સુખી રાખે, પ્રભુ તને સુખી રાખે. આવજે દીકરા, એક દુખી બાપ બીજું શું કરે. મહાદેવ હારે. ઉભારો શ્યામ, મને અડશો નહીં, ઘૂંઘટ હું જાતે જ ખોલું છું. એ સુંદર, આજે તો આપણી સુહાગ રાત છે, અને સુહાગ રાત તો જીવનમાં એક જ વાર આવે છે. શ્યામ, સુહાગ રાત કરતા મને મારો સુહાગ વધારે વાલો છે. તું શું વાત કરી રહી છે સુંદર? વાત જાણે એમ છે શ્યામ, કે મારા ગામની વહુવારું સ્ત્રીઓ વટ સાવિત્રીનું વ્રત કરી રહી હતી. મેં તેમની મશ્કરી કરી. એ જ રાત્રે માતાજી મારા સપનામાં આવ્યા, મારા પર કોપાયમાન થયા અને કહ્યું કે તેમ મારા વ્રત કરનારનું અપમાન કર્યું છે, તેમની મશ્કરી કરી છે. મેં માતાજીની ક્ષમા માંગી. માએ મને કહ્યું કે તારે તારા પતિથી દૂર રહી 3 મહિના મારું વ્રત કરવું પડશે. મેં માતાજીને કહ્યું કે હું સાચા દિલથી તમારું વ્રત કરીશ. શ્યામ, મારો ચૂડી ચાંદલો અખંડ રહે એ માટે શું તમે મને સાથ નહીં આપો? આ 3 મહિના તો ક્યાંય જતા રહેશે. ના, હું આ બધામાં નથી માનતો. ગાંડી, શું કહે છે તું આ બધું? પણ આપણા પ્રેમના ખાતર
હું તારો સાથ આપીશ. આજથી હું જમીન પર પથારી કરીને સુઈ જઈશ. નહીં નહીં શ્યામ, તમે અહીં પલંગ પર સુઈ જજો, હું નીચે પથારી કરીને સુઈ જઈશ. લ્યો, બહુ મોટા, નીચે જમીન પર સુવા વાળા. તમે રાજમહેલમાં પલંગ પર પોઢેલા છો, મોટા થયેલા છો. હા, અમે ખેતરમાં કામ કરવા વાળા, અમે નીચે સુઈ શકીએ. ધરતી એટલે અમારા માટે તો માની ગોદ કહેવાય. હું નીચે સુઈ જઈશ, તું ચિંતા ના કર, ઠીક છે? હું કેવી અભાગની સ્ત્રી છું શ્યામ, કે આજે સુહાગ રાતે પણ હું મારા પતિથી દૂર છું. એ સુંદર, ચિંતા ના કર, તું આરામથી સુઈ જા, અને 3 મહિના તો છે ને, આમ નીકળી જશે, ઠીક છે? સુઈ જા મારી બહુરાણી, સુઈ જા. સુઈ જા. હે પ્રભુ, મારી લાડકી દીકરીને એવી ચેતના આપો કે એનું જીવન સુધરી જાય. હું માફી માંગવા નથી આવ્યો, પણ હે પ્રભુ, મારાથી આ ખોટું થયું છે, એની મને સજા આપો. પ્રભુ, જ્યાં સુધી તમે મને એની સજા નહીં આપો, ત્યાં સુધી મારા આત્માને શાંતિ નહીં મળે. મારા આત્માને શાંતિ નહીં મળે, મને શાંતિ નહીં મળે. સુંદર બેટા, સુંદર બેટા, સુંદર સુંદર બેટા, શું છે? શું છે? કેમ આટલી રાડો પાડો છો? કોઈ મરી ગયું છે કે શું? ના 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 બેટા, આવું ના બોલ. આ તો સવાર પડીને શિરામણનો વખત થઈ ગયો, એટલે તને ટેવ હોય તો એટલે મેં તને જગાડી. વોટ શિરામણ? દૂધ અને રોટલો સવાર સવારમાં ખાઈએ ને, એને શિરામણ કહેવાય બેટા. ઠીક છે ઠીક છે, સવાર તો રોજ પડે છે, એમાં નવાઈ જેવું શું છે? હા, અને હા, મને રોજ સવારે 11 વાગે ઉઠવાની ટેવ છે, એટલે આજ પછી મને ઉઠાડવાની હિંમત નહીં કરતા. અને હા, મને જગાડી જ દીધી છે ને, તો જાઓ લઈ આવો તમારો નાસ્તો, જોઈએ તો ખરા કેવું છે તમારું શિરામણ. લે બેટા શિરામણ. સાસુમાં, ત્યાં નહીં, અહીંયા લાવો, લાવો અહીંયા. સાંજે તમારો દીકરો આવે ને, એટલે એને મારા બાપુએ આપેલું વચન યાદ કરાવી રાજગઢ જવા માટે સમજાવી દેજો. બેટા દીકરી, એક મિનિટ. ઉઠાવો તમારી આ કચરા પટ્ટી અને નાખી દો ગામમાં કોઈ કૂતરાઓને. લાગે છે કે મારે જ નાસ્તો મંગાવવો પડશે. હાલે આવે છે બધા, જાઓ જલ્દી. આ મંજુડી સવાર સવાર માં હશે કે નહીં? હેલો, શું થશે મારા દીકરાનું? મારા દીકરાથી
જુદા થવાનો સમય આવી ગયો, આવી ગયો જુદા થવાનો સમય. સુંદરબા, ઓ સુંદરબા, સુંદરબા, મંજુ તું આવી ગઈ? સુંદરબા કેમ છો તમે? એ બધું પછી હું બે જલ્દી થઈ જા. અને તે બાપુની તબિયત કેવી છે? બાપુની તબિયત ખૂબ સારી છે. માજી, માજી, હા, જલ્દી પાણી લઈને આવો, મારી બહેનપણી આવી છે. હા, આવી હમણાં આવી. લે લો બેન, મજામાં છો? હા મજામાં. જોરાવરભાઈ મજામાં છે ને? હા. તબિયત સારી છે ને? એક મિનિટ, બાપુ તો મજામાં જ હોય ને? ત્યાં મોટું રજવાડું છે, આઈની જેમ કઈ ભેંસનો તબેલો નથી. તું પાણી પી લે. હા હા, હું ખેતરે જાઉં છું, શામને ભાત દઈને આવું છું, આવીને ચા બનાવું. એક મિનિટ, તમે તમારી નિરાંતે જાઓ અને તમારા દીકરાને ભાત દઈને આવો. હવે મારી મંજુ આવી ગઈ છે ને, મસ્ત મજાની ચા બનાવી દેશે. તમે અમારી ચિંતા ના કરો, જાઓ. અરે ટળો ને અહીંયાથી, જાઓ. આશુ, ગેટ આઉટ. અરે માં, તું આવી જા. આપણે સુંદર ના આવે બેટા, એની બહેનપણી આવી હતી એટલે મેં જ એને કીધું કે હું રોટલા દઈ આવું છું. બેટા, એક વાત કહું? બોલને માં. અમે તારી સગાઈનું નક્કી કરવા ગયા ને, ત્યારે સુંદરના બાપુએ કહ્યું કે શ્યામ અને સુંદર લગ્ન પછી એમના વહીવટમાં મદદ કરે, જેથી એમને એમને થોડી મદદ મળી રહે, એમના માથેથી ભાર હળવો થાય. હું કઈ સમજો નહીં માં. જોરાવરભાઈએ કહ્યું કે લગ્ન પછી શ્યામ અને સુંદર રાજગઢ આવે અને એમના કામમાં સાથ અને સહકાર આપે. અને તે શું કહ્યું માં? તારા સુખ ખાતર મેં હા પાડી દીધી દીકરા. ચોરાવરભાઈએ કહ્યું કે મારા ગયા પછી આ જમીન, જાગીર, આ હવેલી બધું શ્યામનું જ છે ને? એમણે તને ઘરજમાઈ તરીકે નથી બોલાવ્યો બેટા, એમના કામમાં સાથ દેવા માટે બોલાવ્યો છે. અને આ તારી માએ વચન આપી દીધું છે દીકરા, કે મારો દીકરો લગ્ન પછી જરૂર આવશે. એટલે તે એ હવેલી, જમીન, જાગીર માટે તારા દીકરાને વેચી દીધો? ના દીકરા, ના. મેં જે કઈ કર્યું એ તારા સુખ માટે કર્યું બેટા. હું તો ખર્યું પાન કેવો આજ છું ને કાલ નથી. મારો દીકરો આટલી મોટી હવેલીનો માલિક બને અને સુખેથી રે એ જોતી જાઉં. આપણે ક્યાં સુખી નથી માં? હા, વાડી છે, જમીન છે, તારા જેવી માવડી છે, આપણે ક્યાં સુખી નથી માં? પણ હવે મને એવું લાગે છે કે મારા માટે આશી દુઃખનો સૂરજ ઉગશે માં. શ્યામ, માં તને ખબર છે ને, હું તારા વગર રહી નથી શકતો, એટલે તો શહેર ના ગયો. અરે તે મને પૂછ્યા વગર તારો જીવ કે માલ્યો માં? તારા દીકરાને આમ પારખા ઘરે મોકલવા માટે? માં, હવે તારો દીકરો તને ગમતો નથી. શ્યામ, આવું ના બોલ, આવું ના બોલ. મારી કોઈ ભૂલ થઈ હોય ને તો તું મને માફ કરી દે. શ્યામ, ના બેટા, મને તારાથી જુદો નહીં કરી. માં, ના મારા દીકરા, ના.
જરૂર દાળમાં કઈ કાળું છે. માં તું વાડી સંભાળ, હું આવું છું, હું ઘરે જઈને આવું છું. શ્યામ, પણ શ્યામ. સાંભળ મંજુ, તું પૂછતી હતી ને કે તમારી તબિયત કેમ છે? મારી તબિયત તો ફર્સ્ટ ક્લાસ છે, પણ પેલો અભિમાની શ્યામ એટલે કે તારો જીજાજી થાલી નામનો, એને તો મેં એવો ચક્કરમાં ફસાવ્યો, ખોટે ખોટી માતાજીની ટેકની વાત કરી બિચારાને જમીન પર નીચે સુવડાવી દીધો. મંજુ, હજુ તો તું જોતી જા, જ્યાં સુધી એને હું મારો નોકર ન બનાવું ને ત્યાં સુધી મારા વેરની આગ નહીં બુઝાય. પણ સુંદરબા, તમે લગ્ન કર્યા છે, અગ્નિની સાક્ષીએ ફેરા ફર્યા છે, એનું શું? અરે મંજુ, એ તો બધું નાટક હતું, નાટક. નાટકમાં તો ગમે તેટલા ફેરા ફરીએ, એ કઈ થોડા સાચા હોય. અને એટલે તો મેં સાવિત્રી માનું ખોટા વ્રતનું નાટક કર્યું. જા, બાપુને જઈને કહેજે કે સુંદરબા એનો શિકાર મેળવીને એનું વેર વાળીને જલ્દીથી ઘરે પાછા આવે છે. આવી ગયો બેટા તું? મેં ખૂબ વિચાર્યું માં. માં, તું ઘરે જઈને સુંદરને કહેજે શ્યામ માની ગયો છે. હા, પણ હવેલીએ જતા 3-4 દિવસ જશે, કારણ કે વાડીએ છે ને ઘણું બધું વાવવાનું બાકી છે. અને માં, તું ઘરે જાય ને તો આજે મારા માટે ખીર બનાવજે. ખીર ચોક્કસ બનાવજે. હા માં. ખીરની તો ખાલી વાત છે, આજે મારી સુહાગ રાત છે. આવ સ્વીટી, આ તો પાછળ જ પડી ગઈ છે. આજે અધૂરું પિક્ચર પૂરું કરીશું. શું કરે છે શ્યામની સુંદર? હા, આજો તારા માટે મસ્ત મસ્ત ખીર લાવ્યો છું, મારી માએ બનાવી છે, મને તો બહુ જ ભાવી છે, તને પણ બહુ ભાવશે. લે, લઈ લે, જો તને અડ્યો નથી. હા, લઈ લે. તારા વેરની આગ હું મારી વાસનાથી બુઝાવીશ. કાકે, હા, તમને કઈ ખબર છે? શેની? ગંગા કાકીની તબિયત બહુ ખરાબ છે. હાય હાય, હું અત્યારે ત્યાંથી નીકળ્યો, ફરીથી બગડી. અરે, ખાટલામાંથી ઉભા જ નથી થઈ શકતા. હાલ હાલ, હું આવું છું. હાલ. કોણ છે લ્યા? શ્યામ, આ શું છે? સુંદર, માફ કરજે, હું મારે તારી પ્રતિજ્ઞા તોડવી પડી. આમાં શું થયું કે કાલે રાત્રે શંકર ભગવાન મારા સપનામાં આવ્યા હતા, અને એમણે મને એમ કીધું કે શ્યામ, જો તું તારી પત્ની સાથે સુહાગરાત નહીં મનાવે ને તો કાલ સવારે તારી પત્ની મૃત્યુ પામશે. એટલે હું શું કરી શકું? હું શું કરી શકું સુંદર? મને તો સુહાગરાત કરતા મને મારી સુંદર વધારે વાલી છે. એટલે મેં એમને કીધું, શંકર ભગવાનને મેં કીધું કે કઈ વાંધો નહીં, હું એની સાથે સુહાગરાત મનાવી લઈશ. ના ના, મેં એમની સાથે પેલી પણ વાત કરી, મેં એમને કીધું
ચાલી ગઈ. સુંદર ને છે ને વડ સાવિત્રી માં નું વ્રત છે. એના સપનામાં વડ સાવિત્રી માં આવ્યા હતા. એને કીધું તું કે હાથ ના લગાડી શકાય. મેં વાત કરી તો શંકર ભગવાને એમ કીધું તું એની ચિંતા ના કરશે એમ. એ હું ને વડ સાવિત્રી સમજી લઈશું. એટલે મેં કીધું પછી તો કઈ વાંધો નથી. એટલે મેં છે ને તારી સાથે સુહાગરાત મનાવી લીધી. તું કપડા વપડા પહેરી લે, હું નાઈ લઉં છું. ઠીક છે? અને તું હે હેટે પછી શ્યામ, તે મારી ઇજ્જત લૂટી, આજે હું તને જીવતો નહીં છોડું. શ્યામના હાથમાં જે આવી જાય છે ને એ ગોપી બની જાય છે. પણ મને નથી ખબર કે તું તો ઝેરીલી નાગર છે. નાગર તું અમને માં દીકરાને અલગ કરવા માંગતી હતી. તારા બાપના ઘરે મને નોકર બનાવવા માંગતી હતી. તમે બાપ દીકરીએ મળીને આવું નાટક રચ્યું. છી, ગઈકાલે હું તારી બહેનપણી સાથેની તારી બધી જ વાતો સાંભળી ગયો હતો. પણ નીચ, તે મારી ઇજ્જત લૂંટી લીધી. આજે હું તારે જીવતો નહીં છોડું. ઇજ્જત લૂંટી તું? અરે જેની કોઈ ઇજ્જત ના હોય, જેને કોઈ લાજ શરમ ના હોય, એની ઇજ્જત કોણ લૂંટે? સુંદર, મેં તો તને સાચા હૃદયથી પ્રેમ કર્યો હતો. અરે તને પરણીને લાવ્યો હતો. તારા બાપે મારા પગ ધોઈને તને મને સોંપી હતી અને માંડવા વચાડે કીધું તું. હું તમને મારી આબરૂ સોંપું છું. આ છે જોરાવર સિંહની આબરૂ. છી, તારા બાપે મને ઇજ્જત પૂર્વક સોંપી હતી ને, પણ આજે હું તને બેઇજ્જત કરીને તારા બાપને પાછી સોંપી દઈશ. હાલ છોડ મને. જમના કાકીને જણાવ. મારા સાચા પ્રેમની આ હદ સુધીની સજા? પ્રેમ અને તારી સાથે? ચલ હટ, મારો આને. મારી હયાતીમાં
તારો છૂટલો કેમ નંદવા દઉં? દાદી, તારું સુખ અને દુઃખ, તારું સુખ અને દુઃખ, તારો આ શામ છે એને એને સ્વીકારી લે બેટા. નહીં નહીં, આ તો મહાદેવ પાસે માંગેલી સજા મને મળી છે. બાપુ 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 બાપુ, કઈ નહીં થાય, કઈ નહીં થાય બાપુ, એક મિનિટ, કઈ નહીં થાય. હાલો હાલો, હું તમને હોસ્પિટલ લઈ જાઉં બાપુ. ભાઈ, પેશન્ટને તાત્કાલિક બ્લડની જરૂર છે. ડોક્ટર સાહેબ, જેટલું જોઈએ એટલું મારું લોહી લઈ લો, પણ બાપુને બચાવી લ્યો. ડેડી, ભાઈ, હજુ પેશન્ટને બ્લડની જરૂર પડશે, તમે અર્જન્ટ વ્યવસ્થા કરાવો. હજી જરૂર પડશે ડોક્ટર સાહેબ? હા, તમને જોઈએ એટલું લોહી લઈ લો મારા શરીરમાંથી, પણ બાપુને કંઈ ના થવું જોઈએ ડોક્ટર સાહેબ. ના ભાઈ, તમારામાંથી ઓલરેડી બે બોટલ લઈ ચૂક્યા છીએ, હવે વધારે ન લઈ શકાય. ડોક્ટર સાહેબ, જોરાવરસિંહ બાપુ તો લાખોના પાલનહાર છે, એમની સામે મારા શરીરનું કોઈ મૂલ્ય નથી. પેલા સંસ્કાર શ્યામભાઈ કેમ ભૂલી શકે? માં એને એવું કઈ કામ નથી કર્યું કે જેનાથી તારે નીચું જોવું પડે. સુંદર ભાભી ને શ્યામભાઈ હાથ પણ નથી લગાડ્યો. માં, મારો ભેરુબંધ એકદમ નિર્દોષ છે માં, હાવ નિર્દોષ છે. અરે, આટ આટલું બની ગયું છતાં બોલતો કેમ નથી? તારો દીકરો છું ને, તારો દીકરો, હાવ કેમ કરી શકે માં, ના કરી શકે. વાહ મારા દીકરા, વાહ, મને ગર્વ છે તારા પર. શ્યામ મને માફ કરી દો, હું તમારા પગ ધોઈને પીશ તો પણ ઓછું પડશે શ્યામ. મારું આટ આટલું ખરાબ વર્તન કરવા છતાં પણ તમે મારા બાપુને લોહી આપીને એમનો જીવ બચાવી લીધો. હું એમ સમજતી હતી હું ખૂબ ભણેલી ગણેલી છું, મોટા ઘરના બાપની દીકરી છું, હું ધારું એ કરી શકું એમ છું, મારી પાસે ખૂબ પ્રોપર્ટી છે. મને તમે આજે અહેસાસ કરાવી દીધું શ્યામ કે સાચું સુખ કોઈ પ્રોપર્ટીમાં કે પૈસામાં નથી, સાચું સુખ સચ્ચાઈ, સમર્પણ અને પ્રેમમાં છે. શ્યામ, આજે તમે મને સચ્ચાઈનો અહેસાસ કરાવ્યો છે, મને માફ કરી દો શ્યામ, મને માફ કરી દો, મને માફ કરી દો સુંદર, સુંદર મને માફ કરી દો, મને માફ કરી દો સુંદર, માફ કરી દો બેટા. ખરા દિલથી માફી માંગીએ ને તો ભગવાન પણ માફ કરી દે છે,
ને આપણે તો કાળા માથાના માનવી. મારો શ્યામ તને માફ કરી દેશે. શ્યામ માફ કરી દે. મને માફ કરી દે શ્યામ, માફ કરી દે. શ્યામ, I'm so sorry, Shyam. આવો જમના બેન, આવો. શ્રી કૃષ્ણ. જમના બેન, તમારા દીકરા જેવો દીકરો કોઈ ભાગ્યશાળી માને જ મળે. શામે મારો જીવ બચાવ્યો છે. જોરાવરસિંહ ભાઈ, મારે આપને એક વિનંતી કરવાની છે. ગંગાબેનની તબિયત અત્યારે સારી નથી, એટલે શામને હું મારી સાથે લઈ જાઉં છું. એમની તબિયત સારી થતા જ મારા શ્યામને હું તમારે ત્યાં રહેવા માટે મોકલી આપીશ. અરે બેન, તમે આ શું બોલો છો? અરે ખાલી શ્યામ નહીં, શ્યામ અને સુંદર બંને તમારે ત્યાં રહેવા આવશે અને કાયમ માટે તમારા ત્યાં જ રહેશે. બાપુ, જાઓ બેટા જાઓ. બાપુ, સુખી રહો. સુખી રહે બેટા. ગંગા, ગંગા, જમના બેન, હવે મારા જવાના દિવસો આવી ગયા. આવું ના બોલ ગંગા, આવું ના બોલ. શ્યામ બેટા. હા માસી. મારી એક છેલ્લી ઈચ્છા છે, જો પૂરી કર તો. નેને બોલો ને માસી, શું ઈચ્છા છે? શ્યામ બેટા, મારા મારા રામનું મોઢું જોવું છે, જો તું રામને તેડી આવ તો. માસી, હું તમને વચન આપું છું કે હું અમેરિકાથી રામને લઈને આવીશ, પણ જરા તમે ધીરજ રાખો માસી, કારણ કે ત્યાં જવા માટે અમારે પાસપોર્ટ કરાવવો પડે, પેલું શું વિઝા કરાવવા પડે, એટલે તમે થોડી ધીરજ રાખજો, ચિંતા ના કરો. હવે બધી ચિંતા છોડો, આપણા સુંદરબા શહેરમાં ભણીને આવ્યા છે ને, એટલે અમેરિકા જવાની બધી તૈયારી કરી દેશે. હાલો કાકી, ચલો ચલો હાલો હાલો. Join me on the
dance floor. Come on, join me on the dance floor. Kyun kare fikar hum aaj ki, kyun kare fikar hum kal ki. Kyun kare fikar hum aaj ki, kyun kare fikar hum kal ki. Fikar ki paaki khaye aur maud yun manaye, gaata jaye gaata jaye. Hum to hai mast molla mast molla, hum to hai mast molla mast molla, mast molla mast molla mast molla. Excuse me, Mr. Ram is here. He's there. Thank you. Huh? માણસ કોણ છે? નોનસેન્સ!
લિસન ફ્રેન્ડ લિસન, હની હની ઓકાત સુ કે મારો ફ્રેન્ડ બને. તારી વાત સાચી છે, મારી ઓકાત છું કે હું હું તારો મિત્ર બની શકું. ભલે તું મને નથી ઓળખતો રામ, પણ તું તારી માને તો ઓળખે છે ને. તું હાલ ગામ હાલ, તારી માને એકવાર જોઈ લે, એમની છેલ્લી ઈચ્છા પૂરી કરી દે, પછી ભલે ને તું અહીંયા અમેરિકા પાછો આવી જજે મારા દોસ્ત. હાલ મિત્ર હાલ. સમજાવ આને કોઈ, સમજાવ અમેરિકા છે. ગેટ આઉટ, ચાલ ફોટ. એ એ રામ, હા છે ને આ પરદેશમાં આવવાનું. હા હા, તારો અભિમાન સારો નથી હો, કહી દઉં છું તને. અને તું અહીંયા જે આવ્યો છે ને, મારી મહેરબાનીથી આવ્યો છે. હા, એટલે જ એટલે હું ગુજરાત અને ગુજરાતીઓથી નફરત કરું છું. આવા અનપણ ગવાર ગુજરાતી સાલા, ભીખ માગ્યા સિવાય કઈ આવડતું જ નથી. ગુજરાત નો ભિખારી, અનપણ ગવાર. Shut up. Shut up. Shut up. Shut up. Why are you laughing at me? મારી મજાક કરી રહ્યા છો? You are laughing at me? No! I am not અનપડ ગવાર. I am Shyam. Shyam from Gujarat. And I have done my education from Gujarat. English બોલવાથી, સારા સૂટ બૂટ પહેરવાથી માણસ સારો નથી ગણાતો. અને હા, માણસ સારો કહેવાય છે એના સંસ્કારથી, જે તારામાં નથી. તું તારા સંસ્કાર અને તારી માતૃભૂમિને ભૂલી ગયો છે. તું તું ઓકાતની વાત કરે છે તું? અરે યાદ કર, નાનપણમાં જ્યારે હું શહેર ભણવા જઈ રહ્યો હતો ત્યારે તારી શું ઓકાત હતી? યાદ કર રામ, યાદ કર. અને ગુજરાતીઓ અને ગુજરાતી તને નફરત છે? ગુજરાત અને ગુજરાતીઓ તને પસંદ નથી? અરે તું શું જાણે ગુજરાત એટલે શું? ભગવાન ભોળાનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સ્વરૂપે સોમનાથમાં પ્રગટ થયા હતા. એ સોમનાથ ગુજરાતમાં છે. ભગવાન શ્રી કૃષ્ણ જે દ્વારકામાં સ્થાયી થયા હતા, એ દ્વારકા ગુજરાતમાં છે. ભગવાન સ્વામી નારાયણ આખા ભારતનું ભ્રમણ કરતા કરતા જે ધરતીને ભક્તિમય બનાવી હતી, એ ધરતી પણ ગુજરાત જ છે. ભારત દેશને જેને આઝાદી અપાવી, એ પૂજ્ય ગાંધી બાપુ પણ ગુજરાતના જ છે. ગાંધી બાપુ સાથે રહીને જેણે આઝાદીની લડાઈ લડી અને લોખંડી પુરુષ કહેવાયા, એ સરદાર વલ્લભભાઈ પટેલ પણ ગુજરાતના જ છે. અને આજે આજના મારા ભારતના વડાપ્રધાન જે આખી દુનિયામાં પ્રખ્યાત છે, એ શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ ગુજરાતના જ છે. દોસ્ત, તે થોડી મિલકત શું કમાઈ લીધી અને તું તારા મલકને જ ભૂલી ગયો? પણ જે ધરતી પર સાહિત્ય, સંસ્કૃતિ અને ભક્તિની મિલકત છે અને સમર્પણનો ખજાનો છે, એ મારી ગરવી ગુજરાત છે. અને તું કહે છે કે તને ગુજરાત નથી ગમતું? અરે તું શું ગુજરાતને નહોતો ગમાડવાનો? અરે ચાલ હાટ, મારા ગુજરાતને તારા જેવા દેશદ્રોહીઓ નથી ગમતા. ભ્રમ, અત્યાર સુધી મને ભ્રમ હતો કે મારો મિત્ર અમેરિકાથી ગામ આવશે અને કોઈને પણ મળ્યા પહેલા સૌથી પહેલા મને વળગી પડશે. પણ જવા દે વાતે, તે તારી માં માટે શું કર્યું? એ તો કે આજે આજે હે માં, તારી પાસે એક રૂપિયો એક પૈસાની અપેક્ષા નથી રાખી રહી, એને તારી પાસેથી કાંઈ નથી જોઈતું, એને એને માત્ર તારું મોઢું જોવું છે. મરણ પતારીએ પડી છે, પણ એક જ રટણ છે, એકવાર એકવાર મારો દીકરો રામ મારી સામે આવે, હું એનું મોઢું જોઈ લઉં બસ. રામ, તું હાવ, તું આપણા મલક, આપણા ગામમાં હો, તારી માને એકવાર મળી લે બસ, તારી મારી છેલ્લી ઈચ્છા પૂરી કરી લે, એટલે પછી
ભલે ને તું પાછો આવી જજે એના પછી, ભલે ને તને અમેરિકા મુબારક દોસ્ત, મુબારક, પણ તું હાલ હાલ આઈ બ્યુટીફુલ, સોરી ફોર ધ લેટ, મેન મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. એ રામ, પરદેશી પારેવડીના પ્રેમમાં પડીને તું તારી માને ભૂલી ગયો છે? ધિક્કાર છે, ધિક્કાર છે તારા જન્મને, માં ગંગાને ભૂલીને આ ગંદી ગટરમાં પડ્યો છે. છે વોચ ગંદી ગટર. આઈ સે વોઝ ધેટ મેન આઉટ. હમ, જો તું ગંગા માસીનો દીકરો ના હોત ને તો તારો આ હાથ હું ભાંગી નાખત, અને જો મારો એક હાથ પડ્યો ને તો તારી આ છપોલી પણ તારી સારવાર નહીં કરી શકે, કારણ કે તારા શરીરમાં વિદેશી દારૂ દોડે છે અને મારા શરીરમાં ગુજરાતનું ધાવણ દોડે છે. જવા દે આ બધી વાતો, હું તને હાથ જોડીને વિનંતી કરું છું, એકવાર તારી માને તારું મોઢું બતાવી દે. હાલ આપણા મલકમાં, હાલ જો મોડું થઈ જશે ને તો તેને પછતાવાનો વારો આવશે મારા મિત્ર. મારે પછતાવાનો વારો આવશે? મારો પછતાવાનો વારો. એ રામ, રામ, રામ. અરે ક્યાં લઈ જાવ છો? અરે પણ એ રામને ક્યાં લઈ જાવ છો? અરે રામને ક્યાં લઈ જાવ છો? એ ઉભા રહો. અરે ઉભા, હે રામ, રામ. સાલો બેવડો. Come on, babe. માસીને વચન આપીને આવ્યો તો કે હું રામને પાછો લાવીશ. કામજીને માસીને શું જવાબ આપીશ? શું જવાબ આપીશ? જોડી નો રામ છે ને, એને તું મારો હસબન્ડ માને છે? ના, એ તો મારો નોકર છે. કોની સાથે? મારે તો એક ગુજરાતી નોકર જોઈતો, તો નોકર એ મને રામ મળી ગયો. સો સો ડિંગ ડોંગ યુ બાસ્ટર્ડ. રામ, યુ રામ, તે મારી સાથે દગો કર્યો, હવે નીચ નાલાયક, આજે હું તને જીવતી નહીં છોડું. અને મારીશ તો મને જેલ થશે. હું માને નહીં મળી શકું. હવે હું મારી માં પાસે જઈશ, મારા ગુજરાત પાસે જઈશ, મારી માની માફી માંગીશું. તું તારા કર્મો ભોગવ. માં, શ્યામ આવી ગયા તમે? રામભાઈ ક્યાં? માસી, કેવું છે તમને? બેટા શ્યામ, સુંદરે પૂછ્યું એનો જવાબ કેમ નો દીધો? શું કીધું મારા રામે? શ્યામ આવી ગયો? બેસ બેસ. રામ મળ્યો તો પછી તારી સાથે કેમ ના આવ્યો? હા શ્યામ, તું સાચું ના બોલ ને તો તારી ગંગા માસીના સોગન છે. માસી, શું કહ્યું મારા રામે? બોલ બેટા, બોલ બેટા. માસી, રામ છે ને એ અમેરિકામાં અઢળક સંપત્તિનો માલિક છે. એ અમેરિકામાં બહુ ખુશ છે. પણ બેટા, માસી, આજે રામ આ વિદેશી ડોલર નીચે એટલો દબાઈ ગયો છે ને કે એને એનો મલક ગમતો નથી. એ વિદેશી પારેવડીના પ્રેમમાં એવો ફસાઈ ગયો છે ને કે આજે એને એની માં યાદ આવતી નથી. પણ ચિંતા ના કરો માસી, ચિંતા ના કરો. અરે રામ ના આવે તો શું થયું? હું છું ને, શ્યામ છે ને તમારો દીકરો. શ્યામ, મને વિશ્વાસ છે મારો રામ જરૂર આવશે.
એક વાર જરૂર આવશે. આવશે શ્યામ, શ્યામ. હવે હું જાજુ નહીં જીવી શકું. ગંગા, આવું ના બોલો, આવું ના બોલો. છેલ્લી મારી ઈચ્છા છે કે મારા લડકા રામનું મોઢું જોઉં, પણ મારા ભાગ્યમાં મોઢું જોવાનું નહીં લખ્યું હોય. શ્યામ, રામ આવે ને તો એને કહેજે કે તારી માં યાદ કરતા કરતા મરી ગઈ. ના, એવું ના કહો. મોઢામાં તારું નામ હતું. જમનાબેન, શ્યામ બેટા, રામ આવે તું કેજે કે મને માફ કરી દે. એના માટે મેં કઈ મિલકત રાખી નથી, બધું વેચી દીધું છે. દાળિયામાંથી મેં એક રૂપિયો વધાર્યો છે. બેટા, રામને આપી દેજે અને મારા રામનું ધ્યાન રાખજે. મારા રામ થી કઈ ભૂલ થાય ને તો માફ કરી દેજો. શ્યામ બેટા, માસી, મારા રામ નું ધ્યાન રાખજો. માસી, 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 ગંગા, માસી, ગંગા, માસી, ગંગા, માસી, રામ, માસી, રામ, ગંગા, માસી, ગંગા, માસી, ગંગા, હે માસી, શ્યામ. ટેક્સી. ભાઈ સાહેબ, બહુ દૂરથી આવે લાગો છો. હા ભાઈ, અમેરિકાથી આવું છું. ઘણા દિવસે નહીં, ઘણા વર્ષો પછી મારી માને મળવા આવું છું. લ્યો, તારે માં દીકરાના પ્રેમની એક કેસેટ સંભળાવું, ગમશે ને? તમે તો અમેરિકામાં રહેવા વાળા, એટલે કદાચ આવા ગીતો ના પણ ગમે. ના ના ભાઈ, માને દીકરાના પ્રેમના ગીત કોને સાંભળવા ના ગમે? સંભળાવ, સંભળાવ. સાંભળો માના હયાને મીઠી વાત.
હાથી માડે નજર ઉતારે જો ભૂલ રે પડે તો જનને દિલથી સુધારે જુદારે થયાને જંખે માત હો હો જુદારે થયાને જંખે માત સાંભળો માના હૈયાને મીઠી ઢાળને મોરે મા ઓ પાલવડે ઓઢાડો મોરે માત સાંભળો માના હયાને મીઠી વાત હૈ માના હયાને મીઠી વાત સાંભળો માના હયાને ગાડી ઉભી રાખો શ્યામ આ કોણ મરી ગયું મારી માં તારી માં જમના માં ના મારી ગંગા માં ગુનેગાર તું મને માફ કર મને માફ કર બા મેં તને કીધું તું મેં તને કીધું તું ને પણ તવાનો મારો આવશે જો જો હે રામ આ માને છે ને તારી પાસેથી કશું જ નથી
ના તારી મિલકત ના તારો રૂપિયો કશું જ નતું જોઈતું. અરે ગાડા એને તો આખી જિંદગી તને આપ્યું જ છે. અરે છેલ્લે છેલ્લે એને છે ને એને કાળી ખાડી મજૂરી કરીને દાળિયામાંથી બચેલો હા હા એક રૂપિયો દીધો કે મારા રામને આપજે હાલે. ભાવતરના ઋણમાંથી કોઈ મુક્ત નથી થઈ શક્યું બેટા. અરે તો આપણી જન્મદાતા છે, જન્મદાતા. મોડું થઈ ગયું રામભાઈ. રામભાઈ માસી હંમેશા તમને ખૂબ યાદ કરતા રહ્યા. છેલ્લી ઘડી સુધી માસી કહેતા હતા કે મારો દીકરો રામ જરૂરથી આવશે અને ત્યારે જ મારા આત્માને શાંતિ મળશે. પણ ભાઈ બહુ મોડું કર્યું તમે. હા શ્યામ, મારી માનું ઋણ ક્યારેય નહીં ચૂકવી શકું. બેટા રામ, માની મમતા તો સાગરથી પણ વિશાળ હોય છે. એની મમતાનો તો કોઈ પાર જ નથી. અને જે સંતાન પોતાની માતાને દુખી કરે છે એનાથી ઈશ્વર પણ નારાજ હોય છે. બધા જ સંતાનોને મારી પ્રાર્થના છે, જો સુખી થવું હોય તો માવતરને દુભાવશો નહીં. માવતરની એક આશા તમારા સુખનો એક સૂરજ ઉગાડશે અને માવતરની એક નિરાશા તમારા માટે નરકનો દ્વાર ખોલી દેશે. માટે હું કહું છું કે તમે જો માવતરને તરછોડો તો તમને માદેવ હરના સોગંદ છે. સાંભળો માનારે હૈયાની મીઠી વાત, સ્નેહની સરવાણી મોરી